ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર અમેરિકા, ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી. રાજકોટ એઇમ્સમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને થયો કડવો અનુભવ. પ્રેસ કોન્ફરન્સ 2 કલાક મોડી શરૂ થતા પત્રકારોએ ખખડાવ્યા, જે બાદ નડ્ડાએ માફી માંગી. અમેરિકામાં રહીને ગુજરાતમાંથી પગાર મેળવતી શિક્ષિકાને લઈને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન. કહ્યું, કોઈને છાવરતા નથી અને સખ્તાઈથી તેમના પર તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. 2 આદિવાસી યુવકોની હત્યાને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચૈત્ર વસાવા પર પ્રહાર કર્યા. કહ્યું, આ ઘટનામાં ખૂબ જ દુઃખદ બની તેવી છે, તેને રાજકીય સ્વરૂપ ન આપવું જોઈએ. ભાજપ દ્વારા રાજકોટમાંથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી. તિરંગા યાત્રાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આપી લીલી ઝંડી. અમદાવાદ, સુરત અને વડોદરામાં યોજાશે તિરંગા યાત્રા. દસ ઓગસ્ટ બાદ ફરી એક વખત મેઘરાજા ગુજરાત પર મહેરબાન થશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા વરસાદની આગાહી, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ કોઈ આગાહી નહીં. વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલા જે અભિયાન છે હર ઘર તિરંગા, તેને લઈને રાજકોટમાંથી આ તિરંગા યાત્રાની શરૂઆત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પણ આ યાત્રાને શુભારંભ કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે એઇમ્સ હોસ્પિટલની પણ રાજકોટ એઇમ્સની મુલાકાત લીધી હતી. ત્યાં તેમને એક કડવો અનુભવ થયો છે, જ્યારે પત્રકારે તેમને ખખડાવી નાખ્યા. શું બની હતી સમગ્ર ઘટના જુઓ. આજ આજ મુજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ રાજકોટ મે સંસ્થાન કા નિરીક્ષણ કરને કા મોકા મિલા. મુજે આપકો બતાતે હુએ ખુશી હો રહી હૈ કે જો મેને પ્રેઝન્ટેશન દેખા ઉસ પ્રેઝન્ટેશન કે માધ્યમ સે મુજે ધ્યાન મેં આયા કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ રાજકોટ જો વન ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ્સ એઇમ્સ રાજકોટ કે રૂપ મેં આગે બઢ રહા હૈ વહ કોરોના કે બાવજૂદ ભી ઓર કોરોના મેં ઇસકે કાર્ય મેં રુકાવટ આને કે બાવજૂદ ભી યે અપની ગતિ સે તીવ્ર ગતિ સે આગે બઢ રહા હૈ. ઓપીડી ઓર આઈપીડી ઓર ટ્રોમા તીનો હી એરિયાઝ મેં બહોત તીવ્ર ગતિ સે મરીઝો કા આને કા કામ બઢા હૈ ઓર ફેકલ્ટી કે દૃષ્ટિ સે ભી સરકાર પ્રયાસરત હૈ કે બેસ્ટ ક્વાલિટી ડોક્ટર્સ ઓર ફેકલ્ટીઝ યહાં પર આયે ઓર રાજકોટ કો ઉચ્ચ કોટી કા સંસ્થાન બનાકર માનવતા કી સેવા કે લીએ, ગુજરાત કી ધરતી કી સેવા કે લીએ ઓર સૌરાષ્ટ્ર કી ધરતી કી સેવા કે લીએ યે એક અચ્છા ઉપકરણ બન સકે. મુજે આજ BRDL કે લેબ કા ભી શ્રી ગણેશ કરને કા મોકા મિલા, જો BSL 2 કી કેપેસિટી કા હૈ ઓર બહોત જલ્દ યે BSL 3 કી કેપેસિટી કા હો જાયેગા. યહ સંસ્થાન વાયરસ કે ડિટેક્શન કે લીએ જો આજ અભી તક NIV પુણે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે પર નિર્ભર હોતા થા, વહ અબ અપને આપ કર પાયેગા ઓર યે સેલ્ફ સફિશિયન્ટ હો પાયેગા. આગે ચલ કર કે આજ હમારે સભી સાંસદો ને ભી ઇસ બાત કી ચર્ચા કી હૈ કે જૈસે જૈસે OPD ઓર IPD બઢ રહા હૈ, યહાં યાત્રી નિવાસ કે દૃષ્ટિ સે ભી
हम एक तो इनबिल्ट प्रोजेक्ट में तो है ही, लेकिन उसके साथ साथ और भी जगह डमार्केट करके वो भी देने की व्यवस्था करेंगे। प्रधानमंत्री मोदी जी ने जो कल्पना की है कि स्वास्थ्य की सेवा में टर्शरी केयर, हायर एंड फैसिलिटी आम गरीब व्यक्ति को जो नहीं मिल पाती थी वह उसको मिल पाए आम नागरिक को, और इसके साथ साथ जो रीजनल इम्बैलेंस है, जो क्षेत्रीय असंतुलन है, उसको संतुलित किया जा सके, उसको संतुलित करके रखा जा सके, उसकी चिंता करने का काम इस प्रकार से हुआ है कि कांग्रेस के ज़माने में 1960 से लेकर 1998 तक एक ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस था, और 1998 से 2004 में अटल जी के नेतृत्व में 6 ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस आए, और उसके बाद यूपीए के 10 साल की अवधि में सिर्फ एक रायबरेली का ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस आया, और प्रधानमंत्री मोदी जी ने इस छोटी सी अवधि में 22 ऑल इंडिया ऑफ मेडिकल साइंसेज तक पहुंचाया, और 18 ऑल इंडिया ऑफ मेडिकल साइंसेज ऑपरेशनल हो गए, 4 होने बाकी हैं जिस पर काम चल रहा है। यानी रीजनल इम्बैलेंस को कैसे बैलेंस किया गया है वह इस कार्यक्रम के माध्यम से हमको दिखता है, प्रधानमंत्री स्वास्थ्य सुरक्षा योजना के तहत। જોકે પત્રકાર પરિષદ પૂરી થયા બાદ પણ જેપી નડ્ડાએ પત્રકારોની માફી પણ માગી લીધી હતી, માફી માંગતા તેઓ શું કહ્યું સાંભળો। ઉસી મેં એક અપને આપ મેં એક નાયાબ ગુજરાત કી જનતા કો સૌરાષ્ટ્ર કી જનતા કો એક તોહફા પ્રધાનમંત્રી મોદીજી કી તરફ સે હૈ માનવતા કી સેવા કે લિયે। મેં બતૌર સ્વાસ્થ્ય મંત્રી આપકો ઇસ બાત કા વિશ્વાસ દિલાના ચાહતા હું कि ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज, वन ऑफ द बेस्ट ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज राजकोट को हम करेंगे, और इसके साथ साथ यहाँ पर जो इसके टर्शरी हेल्थ केयर के लिए जो हाई एंड फैसिलिटीज़ को अनरोल करना है, अनफोल्ड करना है, उसमें भी हम कोई कसर नहीं छोड़ेंगे। आज के इस विजिट से मैं यहाँ के एक्टिविटीज से संतुष्ट हूँ, और आप सबका सहयोग मुझे वांछित हो, मुझे मिले, और यहाँ हम अच्छी मानवता की सेवा कर सकें, ताकि आम गरीब व्यक्ति जो प्राइवेट में फैसिलिटी नहीं ले सकता है वो यहाँ ले सके, और उसको वो पूरा हो सके, इस बात का प्रयास है। और आप सब लोग जो मीडिया के हैं उनसे भी मैं निवेदन करूँगा कि इसको हाई क्वालिटी सर्विस बनाने के लिए हम हाई क्वालिटी की फैकल्टी भी ला रहे हैं। फैकल्टी लाने में समय भी लगता है, उसमें भी आपको हमारे साथ सहयोग करना पड़ेगा, इसलिए आपका पूरा सहयोग मिलेगा ऐसा मैं मानता हूँ। मेरे वक्तव्य के प्रारंभ में मुझे कुछ आपके बारे में सुनने को मिला, आप सब लोग थोड़े तकलीफ में थे, उसके लिए मैं क्षमा या मांगूंगा, क्योंकि मैंने अपने तरफ से कोई कार्यक्रम रखा नहीं था, और जिन्होंने रखा है मैं तो सिर्फ इस कार्यक्रम में आया हूं, लेकिन फिर भी इसके लिए क्षमा प्रार्थी हूं। आप ज़रूर इसको मेरी क्षमा को मान लेंगे ऐसा मैं मानता हूं। आपने मेरी बात सुनी, बहुत बहुत धन्यवाद। રાજકોટની અંદર 10 ઓગસ્ટથી જે તિરંગા યાત્રાનો આરંભ થઈ ગયો છે અને ભાજપના કાર્યકરો અને કેન્દ્રીય મંત્રીઓ સહિત આ તિરંગા યાત્રા હવે ધીમે ધીમે ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ યોજાવાની છે, ત્યારે જેપી નડ્ડાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। કોંગ્રેસ જે ન્યાય યાત્રા ગુજરાતમાં કાઢી રહી છે તેને લઈને જેપી નડ્ડાએ શું કહ્યું સાંભળો। मैं एक ही बात कहूंगा, ये नकली राष्ट्रभक्त, ये नकली राष्ट्रभक्ति दिखाने वाले लोग
ये राजनीति के चश्मे से देश को देखने वाले लोग, ये राजनीति के खातिर समाज को बांटने वाले लोग, ये समाज को तोड़ करके अपना उल्लू सीधा करने वाले लोग, ये भारत की जनता और ये हमारे नौजवान, इनको दूध का दूध और पानी का पानी बताएंगे और सच्चाई बता करके इनको रहेंगे कि क्या सच्चाई है। और सच्चाई ये है कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में देश आगे बढ़ रहा है और भूपेंद्र पटेल जी के नेतृत्व में और सभी नेताओं के नेतृत्व में आज मोदी जी के आशीर्वाद से गुजरात एक लंबी छलांग लगा करके आगे बढ़ रहा है। इस बात को हमको ध्यान में रखना चाहिए और इसीलिए ये हमारी जिम्मेवारी है कि हम जब तिरंगा यात्रा में निकले तो अपने मन में एक संकल्प ले लें कि हमको इस गुजरात को, हमें अपने गुजरात को, हमें अपने देश को आगे ले जाना है और विकसित भारत में अपने आप का योगदान करना है। मेरे ख्याल से तिरंगा यात्रा की सही आत्मा और तिरंगा यात्रा का सही मकसद और तिरंगा यात्रा का सही उत्सव तभी हम मना सकेंगे जब हम संकल्प को पूरा करेंगे और वो है विकसित भारत। मुझे पूरा विश्वास है कि हमारे स्कूल के बच्चे, हमारे कॉलेज से आए हुए बच्चे और हम सब लोग इस तिरंगा यात्रा में शामिल होकर के इस संकल्प को और दृढ़ करेंगे और आगे बढ़ाएंगे। इन्हीं बातों के साथ, बहुत बहुत शुभकामनाओं के साथ इस तिरंगा यात्रा में मैं आपको शुभकामनाएं देता हूं। છેલ્લા એક અઠવાડિયાની અંદર આદિવાસી બેલ્ટમાં હવે બે યુવકોની જે નિર્મમ રીતના હત્યા કરી દેવામાં આવી છે મ્યુઝિયમવાળા, તેને લઈ અને મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ચૈતર વસાવાએ આ મુદ્દાને રાજનૈતિક મુદ્દો ના બનાવવો જોઈએ। વધુમાં તેમણે શું કહ્યું સાંભળો। નર્મદા જિલ્લાના ટ્રાઇબલ મ્યુઝિયમ છે, ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે નિર્દોષ આદિવાસી બાળકોને ત્યાં કામ કરતા કોન્ટ્રાક્ટરના માણસોએ ઢોર માર મારતા બંને યુવાનોના કરુણ મોત થતા સમગ્ર આદિવાસી વિસ્તારમાં ભારે રોષ છે। આદિવાસી સમાજની માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા થાય, પરંતુ બીજી તરફ આ મુદ્દે રાજકીય પણ ગરમાહટ જોવા મળી રહી છે। કારણ કે 13 તારીખે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અહીંયા મોટી સંખ્યામાં આવનાર છે અને એક કાર્યક્રમ પણ તેઓ દ્વારા આયોજન કરવામાં છે, ત્યારે આ મુદ્દે ખાસ કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે, તેઓ સાથે વાત કરીશું। મનસુખભાઈ, જે આજે બે ઘટના બની છે, જે ઘટનાની અંદર બે નિર્દોષ આદિવાસી બાળકોની જે હત્યા કરવામાં આવી છે, એ ઘટનાને સંદર્ભે શું કહેશો? જો 3 દિવસ પહેલા ટ્રાઇબલ મ્યુઝિયમ કેવડિયામાં એક ગભાણા અને બીજા કેવડિયા આ બે યુવાનોની ટ્રાઇબલ મ્યુઝિયમના જે કોન્ટ્રાક્ટરના માણસો જે છે એ લોકોએ નિર્મમ હત્યા કરી બાંધીને માર્યો અને એના કારણે બંનેના મૃત્યુ થઈ જા પહેલા દિવસે એક યુવાનનું મૃત્યુ થયું, બીજા દિવસે બીજા યુવાનનું હોસ્પિટલમાં મૃત્યુ થયું। આ ઘટનાને સખતમાં સખત શબ્દોમાં હું વખોડી કાઢું છું અને સાથે સાથે સરકાર પણ આ ઘટનાની સતત નિંદા કરતી રહી છે અને આ ઘટના ઘટ્યા પછી અમે બધા જ આ વિસ્તારના આગેવાનો સરકારના સતત સંપર્કમાં હતા। જે ગુનેગારો જે છે, જે ગુનેગારોની સામે કાયદેસરની કાર્યવાહી થાય, ગુજરાતના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ પણ વિશેષ કાળજી રાખી છે અને કોઈ પણ ગુનેગાર આમાં છટકી ના જાય એના માટે તેઓ અમે ચિંતિત છે અને તે બાબતે પોલીસ ખાતાને પણ એમને જિલ્લા પોલીસ વડાને એને એમની સૂચના આપી છે અને તે મુજબ ક્યાંક પણ ગુનેગારો છટકી ના શકે કે એને બચાવવાના ક્યાંક પણ કોઈ પ્રયાસ ના કરે એ રીતના પોલીસે સરકારના સૂચનાથી કામગીરી કરી છે અને આને લઈને જે એજન્સીએ 20 લાખની જાહેરાત કરી છે મદદની, એ પણ અમારા જેવા અને સરકારમાં બેઠેલા લોકોએ કીધું ભાઈ એક આને મદદરૂપ થવું પડે, તમારે બિલકુલ ગરીબ પરિવારના છે એ 20-20 લાખ બંને પરિવારને મદદરૂપ થયા છે અને સાથે આજે ગુજરાત સરકારના આદિજાતિ કલ્યાણ મંત્રી આદરણીય કુબેરભાઈ ડિંડોર પણ એમના નિવાસસ્થાને બંને જગ્યાએ મુલાકાત લીધી અને આજે બંને પરિવારને 4-4 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો સરકાર દ્વારા અને બીજા 4-4 લાખ FIR થયા પછી, કમ્પ્લીટ પૂરી થયા પછી 90 દિવસ સુધીમાં બીજા
4-4 લાખ રૂપિયા, એટલે કુલ 8 લાખ રૂપિયા જેટલી રકમ આ બંને પરિવારને મળશે. બંને પરિવારના આવાસ કાચા જેવા છે, ગરીબ પરિવારના છે, તો બંને પરિવારને આવાસ મળે એના માટે પણ એમને સૂચના આપી દીધી છે. એટલે સરકાર આ જે યુવાનોની હત્યા થઈ છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય, ગુનેગારોની કાર્યવાહી સામે કાર્યવાહી થાય, અને જે પણ પરિવારજનોને જે દુખાવી પડ્યું છે એના માટે પણ સરકાર અમે બધા ચિંતિત છે, અને સહાય સરકારે પણ અને અમારી બીજી રીતના એજન્સી દ્વારા પણ અમે જે અપાવી છે. આ એક માનવતાનો કામ છે, પણ કેટલાક લોકો આને રાજકીય મુદ્દો બનાવે છે. ધારાસભ્ય ડેઢિયાપાડા અને કોંગ્રેસના કેટલાક લોકો આને આ રાજકીય મુદ્દો બનાવે છે. ખરેખર તે ન હોવું જોઈએ. હા, એ ઘટનાને વખોડી કાઢવું જોઈએ, કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એ રીતના બધી વાતો કરવી જોઈએ, પણ એ જે ઈચ્છે તે પ્રકારે એફઆર ના થાય. કાયદો કાયદાનું કામ કરે છે, અને કેટલીક વખતે કેટલાક ન હોય તેવા માણસોના નામ ઉમેરવામાં આવે તો આખો કેસ ઢીલો પણ પડી શકે છે. એટલે કાયદાની દ્રષ્ટિએ પણ આપણે વિચાર કરવો પડે, એટલે કોના નામ ઉમેરા કોના નહીં એનો પોલીસનો વિષય છે, અને પોલીસ ક્યાંય ખોટું નથી કરવાની, કોઈ પોલીસને કોઈને બચાવવાની નથી. પણ આને રાજકીય મુદ્દો જે બનાવવા તરફ આ લોકો આગળ વધી રહ્યા છે અને મોટું સ્વરૂપ આપી રહ્યા છે, દુઃખદ ઘટના છે, ગંભીર પ્રકારનો ગુનો બન્યો છે. બે યુવાનો જુવાન યુવાનો ગુમાવે છે સમાજે, એ બહુ મોટી છે, પણ એને રાજકીય સ્વરૂપ નહીં આપવું જોઈએ, એને રાજકીય સ્વરૂપ નહીં આવવું જોઈએ, અને ભવિષ્યના આવી ઘટના ન ઘટવી જોઈએ એના માટે સમાજના લોકોએ પણ ચિંતા કરવી જોઈએ, અને સરકાર પણ તમે ચિંતા કરશે, અને અમે પણ વિસ્તારના આગેવાન તરીકે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે પણ અમે ખૂબ ચિંતા કરીશું. આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, અનેક અસરગ્રસ્તોનો ભોગ બનેલા લોકો અહીંયા છે, વસે છે, એમને પણ સરકારની અનેક પ્રકારની યોજનાનો લાભ મળે, અને જે વિકાસ થઈ રહ્યો છે એની સાથે એ લોકો પણ એમને પણ જોડી શકાય, એ રીતના અમે સમય સમય સાથે સરકારમાં રજૂઆત કરતા રહ્યા છીએ અને હજુ કરીશું. તો આ ખરેખર આ દુઃખદ ઘટનાની સાથે જે અમે બધા પરિવાર એમના પરિવાર જે દુઃખદ ઘટના ઘટી છે એ પરિવારની સાથે અમે છીએ, અને આવનારા દિવસોમાં રહીશું, અને આ ઘટનાને સખત વખોડી કાઢીએ છીએ. પણ સાથે સાથે આ લોકો જે રાજકીય મુદ્દો બનાવે છે, ખાસ કરીને ધારાસભ્ય ચૈતર વસાવા, એને કહેવું કે હું તો આવી નેગેટિવ વાતોથી સમાજનો ઉદ્ધાર થવાનો નથી. હા, તમે એક આગેવાન ધારાસભ્ય તરીકે તમે કહી શકો છો, જે ધ્યાન દોર્યું હતું તો કહીશું, પણ જવાબદારીપૂર્વક આવું સમાજને ઉશ્કેરવાનું, સમાજને ગેરમાર્ગે દોરવાનું અને કોકના પર ટીકા ટિપ્પણી કરવાનું આ બધું યોગ્ય નથી. બીજું કે જે 13 તારીખે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે, એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, અને મોટી સંખ્યામાં જે આદિવાસી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેનાર છે, આ કાર્યક્રમને લઈને શું કહેશો, અને આદિવાસી સમાજને મનસુખભાઈ વસાવાનો શું સંદેશો? જો આજે એમનો 13 તારીખનો કાર્યક્રમ છે, રાજકીય કાર્યક્રમ છે, જે 3-2 યુવાનોને હત્યા થઈ છે એને લઈને શ્રદ્ધાંજલિ, હવે શ્રદ્ધાંજલિ તમે આવો, આગેવાનો આપો, અહીંયા બેસી જાઓ. આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ પ્રેરિત એ છે, આમાં જે હત્યા થઈ છે, ઘટના ઘટી છે, એમાં રાજકીય મુદ્દો પોતાની ખીચડી શેકવા માંગે છે એ યોગ્ય ના કહેવાય. આમાં મહત્વ મલાજો જેવી જે સ્થિતિનું નિર્માણ આ થઈ રહ્યું છે, એમને મારી નમ્ર અપીલ છે કે આદિવાસી સમાજને યોગ્ય દિશા આપવાની હોય, યોગ્ય માર્ગદર્શન આપવાનું હોય, આવી ઘટના ભવિષ્યમાં ના બને એના માટે બધાએ સાથે મળીને સામૂહિક ચિંતા કરવી જોઈએ. પણ એક એક સરકાર સરકારનું કામ કરે, અને સરકાર નિષ્પક્ષ રીતના કામ કરી રહી છે, તો એના પર સરકારને બદનામ કરવાના, પાર્ટીને બદનામ કરવાના, આ વિસ્તારના આગેવાનોને બદનામ કરવાના ઈરાદાથી આ પ્રકારના એમના કાર્યક્રમો થઈ રહ્યા છે. તો એમને પણ ભગવાન સદબુદ્ધિ આપે, અને સમાજના હિતમાં એ લોકો સમાજની રીતના કામ કરે, અને સમાજને પણ મારી નમ્ર વિનંતી છે કે સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર પ્રધાનમંત્રી તરીકે ખૂબ સુંદર કામ કરી રહ્યા છે, રાષ્ટ્રનો એક નવનિર્માણ થાય, રાષ્ટ્ર એક તમામ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે, આદિવાસી સમાજનો પણ એક સર્વાંગી વિકાસ થાય એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર ખૂબ જ મહેનત કરી રહી છે. તો તેવા સંજોગોમાં આ સમાજના લોકોને મારે અપીલ છે કે આવા ખોટા લોકો, રાજકીય ખીચડી પકાવનારા લોકોથી થોડા દૂર રહે, અને આપણે બધા સાથે મળીને આપણા વિસ્તારનો વિકાસ થાય એ એંગલથી ચિંતા કરવી જોઈએ. આ બધા પોતપોતાના મતલબની વાતો કરનારા લોકો છે, સમાજની ખરેખર એમની પડી નથી, અને સમાજની પડી હોય તો આજના સમાજને યોગ્ય દિશા આપવી જોઈએ. યુવાનોને જે ગેરમાર્ગે દોરે છે એ યુવાનોને પોઝિટિવ વાતો કરવી જોઈએ, કઈ રીતના રોજગારી મળી શકે છે, કઈ રીતના અન્ય રીતના સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે એ બધી વાતો કરવી જોઈએ, પોઝિટિવ વાતો કરવી જોઈએ. સરકારની સારી સારી યોજનાઓ છે, એ યોજનાનો કઈ રીતના લાભ લેવો જોઈએ એ બધી વાતો કરવી જોઈએ. આ તો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એટલે આ લોકોના જે આખા કાર્યક્રમમાં હું સખતમાં સખત રીતના હું નિંદા કરું છું. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા. હાલ બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે.
ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેજ. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. ગુજરાતની અંદર શિક્ષિકા અમેરિકામાં બેસી અને ગુજરાતના શિક્ષણનો પગાર ખાઈ રહી હતી, જે બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવે છે અને તેને લઈ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા શું કહ્યું સાંભળો. શિક્ષણ વિભાગની એક મોટી બેદરકારી સામે આવી છે, જેમાં હવે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપી દીધું છે. વાત કઈ તેમ હતી કે બનાસકાંઠાના દાતા તાલુકાની પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ પારુલ મહેતાએ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા ભાવના પટેલ પર આક્ષેપ કર્યા હતા કે ભાવના પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી શાળામાં આવતા નથી, તે વિદેશમાં સ્થાયી છે, આમ છતાં પણ તેનો પગાર શિક્ષણ વિભાગ તેમને આપી રહ્યો છે. સમગ્ર પ્રકરણમાં અમેરિકા સ્થાયી શિક્ષિકા ભાવના પટેલને બરતરફ કરવા માંગ ઉઠી હતી. પહેલા સાંભળો શું કહ્યું અને ત્યારબાદ સાંભળો કે ઋષિકેશ પટેલે શું જવાબ આપ્યો. છેલ્લા ડિસેમ્બરમાં આવીને આજે 8 મહિના થવા આવ્યા, પોતે વિદેશમાં સ્થાયી છે. હવે વિદેશમાં સ્થાયી છે અને 8-8 મહિનાથી આ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, તો એને હાજર થઈ જવું જોઈએ, કાં તો રિઝાઇન મૂકી દેવું જોઈએ. આ બાબતે મારી અરજીઓ થઈ છે, જે તે અરજીઓ મારી ડિસ્પ્લે પણ થઈ, બધું થયું છે, તો એક્શન કેમ નથી લેવાતી? બસ મારું એટલું જ આપને કહેવું છે કે એવું તો કયું દબાણ છે કે એક્શન નથી લેવાતી? આજે શિક્ષણની વાતો કરતા હોય તમે, અને આદિવાસી બાળકોને કેમ તમે ન્યાય નથી આપતા? શા માટે તમે ડિસિઝન નથી લઈ શકતા? અને ટીપીઓ ખુદ પોત પોતે અહીંયા બેનને છૂટા કરવા સુધીની વાત કરી ગયા છે, તો પછી કેમ દબાઈ ગયું બધું? બસ મારી આટલી જ અરજી છે અને મારી અરજીઓ ભાઈ છે કે શિક્ષણ મંત્રી સુધી કરેલી છે, મેં ડીપીઓ સાહેબને કરી છે, ટીપીઓ સાહેબને પણ કરી છે, હવે કોઈ જવાબ મળી નથી રહ્યો મને. યોગ્ય ભાઈ, ખૂબ બહોળા સમાજમાં ક્યાંય નાની મોટી આવી ઘટનાઓ લે ભાગુ પ્રવૃત્તિઓની થાય અને સરકારના ધ્યાને આવે, એટલે ચોક્કસ એ પરિપ્રેક્ષની અંદર પૂરું નિરીક્ષણ કરી અને એમાં ખૂબ સખ્તાઈથી પગલાં લેવામાં આવશે. કોઈ છાવરવાનો પ્રશ્ન નથી. જો એ બેન ત્યાં અમેરિકા હોય ને અહીંયા જો હાજરી પુરાઈ હોય તો એ તો પગલાંને એના જે પાસપોર્ટ છે એના આધારે નક્કી થાય કે કેટલો સમય ત્યાં રોકાયા છે. અહીંયા પણ ઇમિગ્રેશનમાં ખબર પડે, એટલે આ તો કોઈ છુપાવવાળી બાબત જ નથી, પેપર ડોક્યુમેન્ટ્સની વાત. ગુજરાતમાં કઠોરતા શિક્ષણ વચ્ચે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે જે શિક્ષક છે જ નહીં તેની હાજરી પુરાઈ રહી છે. હદ તો ત્યાં વટે છે કે શિક્ષિકા અમેરિકામાં છે અને ગુજરાતમાં તેનું નામ બોલાઈ રહ્યું છે. કેબિનેટ મંત્રીએ નિવેદન આપ્યું છે, જોવું રહ્યું કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. મુખ્ય વાત તો એ છે કે ગુજરાતમાં હજુ પણ આવા બોગસ શિક્ષકો કેટલા છે. સંવાદદાતા શક્તિસિંહ રાજપૂતનો અહેવાલ, ગુજરાત તક, અંબાજી. બુલેટિનમાં હાલ બસ આટલું જ, મને આપશો રજા, નમસ્કાર. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેજ.